અષાઢી બીજના રથયાત્રાના પાવન દિને ભરૂચના ફૂરજા વિસ્તારમાં પૌરાણિક જગન્નાથ મંદિરેથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અસામાજિક તત્વોના અટકચળા બાદ પણ શ્રદ્ધાભેર તેના નિયત રૂટ પરથી પસાર કરવામાં આવી હતી। 200 કરતાં પણ વધુ વર્ષોથી અને ગુજરાતની સૌથી પ્રાચીન મનાતી રથયાત્રા ભરૂચના ફૂરજા વિસ્તારમાંથી પૌરાણિક જગન્નાથજી મંદિરેથી શ્રદ્ધાભર્યા માહોલમાં નીકળી હતી। શ્રદ્ધાના સહારે ભક્તો નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજી અને ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રાજીના રથને દોરડા વડે ખેંચી રહ્યા હતા। ભજન મંડળીઓની રમઝટ વચ્ચે આગેવાનો સહિત શ્રદ્ધાળુઓ રથયાત્રાને પરંપરા મુજબ તેમના રૂટ પરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન કોઈક અસામાજિક તત્વોએ કાંકરી ચાળો કરતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી, પરંતુ સ્થિતિ સંભાળવા આગેવાનો અને પોલીસની મધ્યસ્થી બાદ પુનઃ રથયાત્રાને તેના રૂટ પર શ્રદ્ધા સાથે આગળ ધપાવવામાં આવી હતી અને વાતાવરણ જય જગન્નાથના નારાઓથી જગન્નાથમય બની જવા પામ્યું હતું। આ રથયાત્રાનું ભરૂચના નાના ભોયવાડ ખાતે સમાપન કરાયું હતું। સ્થિત જગન્નાથ મંદિરથી લગભગ 250 વર્ષ પુરાણનું મંદિર, જે એક 250થી ઉપરથી રથયાત્રા કાઢતા આવ્યા છે શ્રી ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિપંચ। આજે રથયાત્રાના પવિત્ર દિવસે સાંજે 4 કલાકે રથયાત્રાની શુભ શરૂઆત થઈ ગઈ છે અને ભગવાન નગરચર્યાએ આજે લાલ બજાર, ચકલા, હજીખાના બજાર, સોનેરી મહેલ થઈ મોટો ભોઈવાર ખાતે મહાઆરતી કરી ભગવાનની નગર ચર્ચા માટે નીકળે છે। તો સૌ પ્રજાને અને ભાવિક ભક્તોને દર્શને અને ભગવાનનો રથ ખેંચી લાભ લેવા હાર્દિક આમંત્રણ આપીએ છીએ। જય જગન્નાથ।